અમરેલીમાં ઠક્કર નગરના ધારાસભ્ય વલ્લભભાઈ અમરેલીના લાઠી તાલુકાના જરખીયા ગામે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સુજલામ સુપલામ યોજના અંતર્ગત આકાશ ગંગા ધારા ટ્રસ્ટ ની સહભાગીદારી થી બનનારા સરદાર સરોવર તળાવનું ખાતમુહૂર્ત અને તકતી નું કરવામાં આવ્યું હતું તો ગુજરાતમાં આગામી ત્રણ વર્ષ સુધી સુજલામ સુફલામ જળસંચય અભિયાન ચલાવવામાં આવશે સૌરાષ્ટ્રે કાયમી ધોરણે નિવારવા માટે વ્યાપક અભિયાન ઉપાડવામાં આવ્યું છે તો પાણીની સંગ્રહ શક્તિ વધારવા માટે અગિયાર હજાર લાખ ઘન પાણી વધારવું છે અને તે દિશામાં લક્ષ્યાંક મુજબ આગળ વધી રહ્યા છે સૌરાષ્ટ્રના દરિયાકાંઠામાં દરિયાના ખારા પાણીને મીઠા પાણી બનાવવા માટે દસ પ્લાન્ટ નાખવામાં આવશે ઇઝરાયેલ સહિતના અન્ય દેશોમાં ખારા પાણીને મીઠા બનાવવામાં આવે છે જામનગર જિલ્લાના જોડિયા ખાતે રૂપિયા આઠસો કરોડના ખર્ચે દરિયાના ખારા પાણીને મીઠા બનાવવાનો પ્લાન્ટનું કામ ટૂંક સમયમાં શરૂ થવાનું છે જેની ટેન્ડર પ્રક્રિયા પણ પૂર્ણ થયેલી છે તો આપણે પાણીના સ્ત્રોત વધારવા માટે અને પાણીને રિચાર્જ કરવા આગળ વધી રહ્યા છે આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ લાઠી ખાતે નિર્માણ પામેલા સરોવર તેમજ લાઠીના દુધાળા ગામે બની રહેલા તળાવનું નિર્માણ કાર્યમાં ઉપસ્થિત રહ્યા હતા સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત તમામ જિલ્લાઓમાં કાર્યક્રમો થઈ રહ્યા છે પેલી મેથી એકત્રીસમી મે સુધી આ અભિયાન ચાલવાનું છે વ્યાપક પ્રતિસાદ જનતાએ આ જળ અભિયાનને જન અભિયાન બનાવ્યું છે અને એ અંતર્ગત આ જળ અભિયાન ખૂબ સુંદર પ્રતિસાદ સાથે આગળ વધી રહ્યું છે ગુજરાતમાં પાણીનું દુકાળે ભૂતકાળ બને ગુજરાત પાણીદાર બને એ કલ્પનાથી સર્વાંગી પાણી અંગેની ચિંતા સરકાર અને જનતા કરી રહી છે અમરેલીના જખરીયામાં રહેલા આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ અમરેલીની અલગ અલગ શાળાઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ પણ રજૂ કરવામાં આવી હતી ત્યારબાદ સુજલામ સુફલામ યોજના અંગે માહિતી આપતા વિડીયો રજૂ કરવામાં આવ્યા હતા તો વિજયભાઈ રૂપાણીના હસ્તે સરદાર સરોવર તળાવની તકતીનું અનાવરણ કરવામાં આવ્યું હતું આ ઉપરાંત અમરેલી જિલ્લાના સુજલામ સુફલામ યોજનાના ઇન્ચાર્જ ભાવકુભાઈ ઉંધાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કેરાજયની અંદર તળાવો અને ચેકડેમો ઊંડા કરવાથી ખેડૂતો અને પીવાના પાણીથી ફાયદો થશે અને ટૂંકો સંદેશો આપ્યો હતો કે પાણી દરિયામાં ન વહી જાય તે માટેની આ યોજના છે અને આ યોજનામાં પક્ષાપક્ષી ન કરવી જોઈએ અને આ યોજનાથી સૌ કોઈને ફાયદો થઈ શકે છે આજે સમગ્ર રાજ્યની અંદર તળાવો ચેક ડેમો અને ડેમો ઊંડા કરવાની જે એક ભગીરથી યોજના આવનારી પેઢી માટે એક પર્યાવરણ જળવાય પાણી જળવાય અને ખેડૂતોની આવકમાં આ પાણીથી વધારે ફાયદો થાય લોકોને પીવાના પાણીનો પણ ફાયદો થાય એના માટે સરકારે ખૂબ મહત્ત્વની યોજના જાહેર કરી છે ત્યારે હું એક ખાલી ટૂંકો સંદેશો આપવા માગું છું કે એક તળાવમાંથી એક તગારું માટી નીકળે તો પણ એક નાની એવી બાલ્ટી પાણી એમાં વધારે સમાવવાનું છે અને જે પાણી કુદરત આપણને આપે છે એ દરિયામાં ન વીવું જાય એના માટેની આ સરકારની યોજના છે અને આ યોજનાને કોઈ પક્ષા નહીં સમગ્ર રાજ્યની જનતા માટે પેઢી માટે અને જીવસૃષ્ટિ માટે પર્યાવરણ માટે એક અગત્યનું કામ કરી રહ્યું છે એને હું ખૂબ ખૂબ આવકારું છું આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ કોંગ્રેસના નેતા પર ગામટી ભાષામાં શાબ્દિક પ્રહારો કર્યા હતા આ ઉપરાંત આ તળાવની કામગીરી જલધારા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી દ્વારા પચાસ વીઘા જેટલા તળાવનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ વિશે માહિતી આપી હતી તો આ કાર્યક્રમ બાદ વિજયભાઈ રૂપાણી દ્વારા જરખિયાના સરપંચના ઘરે ભોજન પણ લીધું હતું પતંગ ઉડાડતા હોય અને આપણે મોજ લેવા તો ઉડાડતા હોય તો એને ઠુમકા જરૂર કરે પડી જરૂર પડે ખરી એને ઠુમકો ન મરાય તો આનંદથી ઉડતો હોય અને એની મજા લેતો હોય એમ સમાજ સરસ રીતે ભેગો થઈ અને આવા સારા સકારાત્મક કામ કરતો હોય સરસ મજાનો સ્થિર પતંગ ઉડતો હોય એને થૂમકા ન મરાય કેટલાક વિરોધીઓ એને પણ થૂમકા મારવા નીકળ્યા છે એમને મારે વિનંતી કરવી છે કે તમે તો ન કર્યું પણ ગામ ભેગું મળીને સરકાર ભેગું મળીને કરે છે કે આરે કમ થૂમકા માર્યા વગર કંઈક સારું બોલવાનું રાખો ન આવે તો કાઈ નહીં. अशोक મેડવર સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ અમરેલી